હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જામનગરમાં ભાવના ફરસાણ માર્ટની મુલાકાતે આવી ગયા છીએ, જેમને એમની સફર સાયકલથી શરૂ કરી હતી. અને આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, એક બહુ સરસ નાનો સેટઅપ પણ લાગેલો છે અને એમની દુકાન પણ છે. એમનું એડ્રેસ છે ચાંદી બજારના સર્કલમાં. તમને આ ઘણા વર્ષ થઈ ગયા ઓટો પર બેસતા. પછી દુકાન હતી ને પછી પાછા આવી રીતના ચલાવીને આવી છે. પાપડી તીખા, ચેવડો ચવાણું, કચોરી, સકરપારા, ફરસીપુરી, સૌથી વધારે કચોરી, કચોરી પાપડી ને તીખા. અને કચોરી રોજ ગરમ જ હોય છે, સાંજે 6 વાગ્યા પછી, 6 થી 11 વાગ્યા લગભગ ડેઈલી. હા, બારગામે કોઈ ઓર્ડર દે તો પાર્સલ થી મોકલાવી દે છે બારગામ. ટોટલી વસ્તુ બધી શું છે, વધારે કચોરી નું હોય છે, પાપડી તીખા અને એ ખુલવાનો સમય જે 6 વાગે સાંજે ને રાતના 11 સાંજે જવાનું હોય, 6 થી 11. આપણે જે કઈ ફરસાણ તમે બનાવો છો તેમાં ક્યાં તેલ નો યુઝ કરો છો? સિંગ તેલ કે કપાસ? નહીં, કપાસિયા તેલ જ હોય, કપાસિયા તેલ હોય. પાપડી અને કચોરી જોઈ શકો છો. પાપડી ને કચોરી હું ટાઈમ મળે, સમય મળે તો અહીંયા અચૂક નાસ્તો કરવા આવું છું. બીજે ક્યાંય જવું એના કરતા ઘર જેવી અને સારી વસ્તુ અહીંયા ખાવાનું વધારે પસંદ કરું છું. પાપડી ગાંઠિયા ને મેઇન તો સ્પેશિયલ કચોરી છે. હું નાસ્તો કરવા માટે અહીંયા લગભગ અવારનવાર આવું જ છું. મારો પોતાનો પણ આ જ બિઝનેસ છે. મારે પોતાને ફરસી પૂરીનું છે, બધી ફ્લેવરવાળી અલગ અલગ ફરસી પૂરી બનાવી હતી, જેમ કે ગાર્લિક છે, મેથી છે, જીરા છે, ચાટ છે, એવી બધી. થેન્ક યુ.